મારું નામ ડૉક્ટર જસ્મીન વસાવડા છે. હું કેન્સર સર્જન છું. સરસ્વતીમાં રેગ્યુલર ઓપીડી અને ઓપરેશન કરવા માટે આવતો હોઉં છું. મારી સ્પેશિયાલિટી હેડ એન્ડ નેક કેન્સર એટલે મોઢા અને ગળાના કેન્સર તથા સ્તન કેન્સર એટલે બ્રેસ્ટ કેન્સર છે. હું બ્રેસ્ટ કેન્સર વિશે થોડી માહિતી આપીશ. બ્રેસ્ટ કેન્સર સામાન્ય રીતે ઇન્ડિયામાં અને આખા વર્લ્ડમાં સૌથી વધારે થતું કેન્સર છે. એનું વધવાનું કારણ આપણને હજી મળી શક્યું નથી. 10-15% કેસમાં વારસાગત હોય છે, પણ મોટાભાગના બ્રેસ્ટ કેન્સર વારસાગત નથી હોતા. બ્રેસ્ટ કેન્સર આપણે અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી શકીએ છીએ. મેમોગ્રાફી અને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે જાતે બ્રેસ્ટની તપાસ અને મેમોગ્રાફીની તપાસથી આપણે એને અર્લી પકડી શકીએ છીએ. અર્લી સ્ટેજમાં બ્રેસ્ટ કેન્સર પકડાય તો આપણે એને બ્રેસ્ટ બચાવી અને ઓપરેશન કરી શકીએ છીએ. ઓપરેશન દરેક પ્રકારના બ્રેસ્ટ કેન્સરમાં કરવું પડતું હોય છે. દરેક બ્રેસ્ટ આપણે બચાવી શકતા નથી, ઘણા બધા બ્રેસ્ટ બચાવી શકાય છે. ઘણા બધા કેસમાં બ્રેસ્ટ કાઢીને એની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. ઓપરેશન પછી કીમોથેરાપી અને રેડિયોથેરાપીની જરૂર પડે તો એ પ્રમાણે લેવાની રહેતી હોય છે. સ્તન કેન્સર એટલે બ્રેસ્ટ કેન્સરમાં સામાન્ય રીતે રિઝલ્ટ સારા મળતા હોય છે અને ફરીથી થવાના ચાન્સીસ ઓછા હોય છે. થેન્ક યુ.